शास्त्री जी हाल आपणे चर्चा करीशुं लाइव जे दृश्यो टीवी स्क्रीन पर जोई शकीए छीए। दिल्ली दरवाजा रथ यात्रा पहुंची चुकी छे। दिल्ली दरवाजा विस्तार में केवो माहोल छे माहिती आपवा माटे अमारा संवाददाता अनिरुद्ध नकुम अमारी साथे लाइव जोड़ाई गया छे। अनिरुद्ध वहेली सवार थी भक्तो ज्यारे रथ दिल्ली दरवाजा विस्तार में पहुंचे तेनी राह जोईने उभा होय छे। आ भक्तोनी राहनी आखरे इंतजारी नो आखरे अंत आवी गयो छे। रथयात्रा दिल्ली दरवाजा विस्तार में पहुंची गई छे। भक्तों मां केवो माहोल छे दरिया। दिल्ली दरवाजा विस्तार में जो भक्तिमय माहौल सर्जायो छे। त्रणेय रथ दिल्ली दरवाजा विस्तार में पहुंची चुक्या छे। खास करी जे विस्तार छे तेने लई पोलीसो केवो बंदोबस्त गोठवायो छे। अनिरुद्ध जारे रथयात्रा निकले छे भगवान जगन्नाथ रथयात्रा माटे निकले छे त्यारे अखाड़ाओ भजन मंडळी ढोल नगारा नताल साथे लोको गूंजी उठे छे। खास करी दिल्ली दरवाजा विस्तार में जारे रथ पहुंची गया छे अखाड़ाओ द्वारा केवा अंग कर्तव्य करवामां आवी रह्यो छे। भजन मंडळीओ द्वारा केवा गीतो रजू करवामां आवी रह्या छे। ભગવાન ને જોવા માટે આવ્યા છે તે લોકોને હાથો હાથ દેવામાં આવે છે। તે ઉપરાંત ચોકલેટ અને એવી અનેક વસ્તુઓ
આજે જોવા આવનાર ભક્તોને દેવામાં આવે છે ત્યારે તે ઉપરાંત અખાડાના પણ આજે જે અનેક કરકતો અહીંયા કરવામાં આવ્યા હતા તેને જોઈને લોકો એક અવાચક બની ગયા હતા કે આવા કરતો પણ અહીં પર આવી જ રહે છે એટલે કે લોકોનો આખો જે માહોલ હતો એ ભક્તિમય માહોલની અંદર કે આ અખાડાથી માંડીને લોકો ભક્તિ ભજન કીર્તનથી લોકો તમે જોઈ રહ્યા છો કે અત્યારે આખો જે માહોલ છે કેસરીઓ માહોલ અત્યારે અહીંયા દિલ્હી દરબારમાં તમને જોવા મળે છે અને ખાસ કરીને પોલીસ બંદોબસ્ત એટલી પ્રમાણમાં ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને પણ એક એક ધ્યાને લઈને અત્યારે તમે આખો બંદોબસ્ત જોઈ રહ્યા છો કે જ્યારે ભગવાન પધારી રહ્યા હોય ત્યારે ભગવાનનું સ્વાગત કરવાનું હોય જ્યારે ભગવાનના દર્શન માટે આટલી લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોય ત્યારે એક ભક્તને જે ધન્યતાનો જે લાવો લેવાનો હતો તે આજે લાવો લોકો રહે અને એક આનંદ વિભોર બની ગયા છે જી મનીષા અનિરુદ્ધ જે રીતે દિલ્હી દરવાજા વિસ્તારમાં ત્રણેય રથ પહોંચી ગયા છે સૌથી આગળ બલભદ્રજીનો રથ જગન્નાથજીનો રથ પસાર થયો છે સુભદ્રાજીનો રથ દ્રશ્યોમાં જોઈ શકાય છે ખાસ કરી ભક્તો દ્વારા કઈ રીતે ભગવાનના દર્શન કરવામાં આવી રહ્યા છે કારણ કે વહેલી સવારથી ભક્તો ભગવાનની એક ઝલક જોવા માટે રસ્તા પર ઉમટી પડ્યા છે વાત કરવામાં આવે છે અત્યારે રોજ બીજો રથ છે એ રોકી ભગવાનનો રથ રોકી દેવામાં છે અહીંયા જે તમે લોકો દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભગવાનના રથથી આગળ લોકો આવી જતા પોલીસે જે લોકો એક ફોટા માટે કે જે ભગવાનના રથનો જે આખો ફોટો હોય ફોટા સાથે લોકો સેલ્ફી લઈ રહ્યા છે એટલા માટે બે મિનિટ માટે પાંચ મિનિટ માટે અહીંયા રથ ઉભો રાખવામાં આવ્યો છે જેને લઈને એક આખું માહોલ છે આખું માહોલ આ દરિયા આ દિલ્હી દરબારની અંદર આખો માહોલ તમે જોઈ શકો છો કે કેવા પ્રકારનો માહોલ અહીંયા જે રથ છે અત્યારે રથ લોકોના દર્શનનો લાવો મળે એટલા માટે રથ અહીંયા ઉભો રાખી દેવામાં આવ્યો છે બીજો રથ પણ છે એ પણ અહીંયા ઉભો રાખી દેવામાં એટલે આખું માહોલ લોકોને ભગવાનના દર્શન વ્યવસ્થિત દર્શન થાય તે માટે અને લોકો વ્યવસ્થિત ફોટા પાડી શકે તે માટે અહીંયા એક અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે લોકોને પ્રસાદી પણ અહીંયા વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આખો જે માહોલ છે એ ભક્તિમય માહોલ અત્યારે તમને દરિયા દિલ્હી દરબારમાં તમને જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને હજી પણ રથને આગળ લઈ જવામાં નથી આવતું એટલા માટે કે લોકો એટલી વચ્ચે આવી રહ્યા જી બિલકુલ અનિરુદ્ધ આપનો આભાર ભગવાનના અવલૌકિક સ્વરૂપના દર્શન કરવા માટે હાલ દિલ્હી દરવાજા વિસ્તારમાં લાખોની સંખ્યામાં ભક્તોનું માનો બહેરામણ ઉમટી પડ્યો છે આપણે ચર્ચાને આગળ વધારીએ શાસ્ત્રીજી ચર્ચામાં જોડાયા છે શાસ્ત્રીજી ભગવાન રામના કૃષ્ણ અવતાર વિશે થોડું જણાવો ભગવાન રામ જે હતા એ જ કૃષ્ણ બન્યા છે રામ એ મર્યાદા પુરુષોત્તમ હતા ભગવાન રાઘવે મર્યાદા બહુ રાખી અને બહુ મર્યાદા રાખી રામ જનુ રડતા જીભે રામ ભવના દુઃખ ભૂકા કરે આ ભગવાન રામ પણ ભગવાન રામે વાલીને મારેલો અને વાલીને જ્યારે મારે છે ત્યારે પણ વૃક્ષની પાછળ સરતાય અને મારે અને એ વાલી ભગવાનને એમ કહે પ્રભુ તમે મને ક્યાં પાપથી માર્યો ત્યારે વાલી ભગવાનને પ્રાર્થના કરે છે અને ભગવાન રામ ખૂબ દયાળુ છે એટલે ભગવાન વાલીને એમ કહે છે કે અસલ કરું તનુ રાખહુ પ્રાણા હે બાપ હે વાલી તું કે ક્યાં સુધી તને જીવાડું મારા પિતા દશરથજીને મેં નથી જીવાડ્યા પણ હવે તને જીવાડું તું કે ક્યાં સુધી ત્યારે વાલી એમ કહે છે કે કલ્પ વૃક્ષની ડાલને કાપીને બાવલ ભવાય નહીં હે ભગવાન હવે તો મારે મોક્ષ જોઈએ છે તો પરમાત્મા એમ કહે છે રામ કે તેમ મને આજે એમ કીધું ને કે મારે મોક્ષ જોઈએ તો હું તને મોક્ષ નહીં આપું તારે જન્મ લેવો પડશે અને હું જન્મ પણ એક એવો લઈશ કે તારા હાથથી પાછો હું વિંધાઈશ જેમ આજે તું મારા બાણથી વિંધાણો એમ મારો એક અવતાર આવશે અને એ અવતારમાં હું તારા બાણથી વિંધાઈશ ત્યારે તને મોક્ષ મળશે અને ઘટના એવી ઘટે છે કે એ જ વાલી પારધી બને છે અને પારધી ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકાથી ભાલકાથી પ્રભાત ક્ષેત્રમાં પધાર્યા અને એવી રીતે સૂતા છે ત્યારે કહેવાય છે કે એ વાલી પારધી બની અને આજે એક એવું તીર છોડે છે કે ભગવાનના અંગૂઠો ગોઠણ અને મસ્તક આ ત્રણની નિશાની લે છે અને ક્યારે વાલી રૂપિયે જે હતો એ પરમાત્માના શરણે આવે છે અને ભગવાનને ભાલકા તીર્થમાં પ્રાર્થના કરે છે કે હે ભગવાન હે પ્રભુ વસુદેવ સુતમ દેવમ કંચતાનુર દેવ દેવકી નંદમ વંદે કૃષ્ણ હે ભગવાન કૃષ્ણ આપના ચરણમાં હું નમસ્કાર કરું છું અને વંદન કરું છું પણ એ પરમાત્મા એ પહેલા અવતારનું આજે ઋણ ભગવાન રામે કોઈનું ઋણ નથી રાખ્યું એટલા માટે ભગત બાપુએ એમ કીધું કે રામજી શેઠ સદર શેરે એનો ચોપડો ચોખ્ખો રાખે
ચોપડો ચોખો રાખે એનો હિસાબ જવતલનો રાખે, રામજી શેઠ સદર છે રે એનો ચોપડો ચોખો રાખે, અને એ વાલી રૂપી પારધી અને પારધીના બાણથી ભગવાન વિંધાય છે, અને વિંધાયા પછી ભગવાન મહાદેવનો આશીર્વાદ પ્રાપ્ત થાય, અને એવું વાવાઝોડું પરમાત્માના જ્યારે તલુ ક્રિયા કરવામાં આવે છે અને એ વાવાઝોડું ફેલાય છે અને કહેવાય છે કે એ પૂરી સુધી એ ભગવાનના દેહો જાય છે, અને આજે આજે નંદીઘોષ નામના રથમાં જગન્નાથ ભગવાન બેઠા છે, એ રથનું નામ નંદીઘોષ છે, અને આપણે જોયું છે કે હવે આકાશમાં વાદળાઓ પણ થવા લાગ્યા છે. બિલકુલ શાસ્ત્રીજી, આપનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા. ભગવાન જગન્નાથ આજે નગર ચર્યાએ નીકળ્યા છે.